જો મોટો પ્રશ્ન પૂછાય તો ચારે ચાર પોઈન્ટ લખવાના છે. તો એમાં ગ્રાહક સુરક્ષાના આમ તો કહી શકીએ, એ માટે દરેક ગ્રાહક સંદર્ભની અંદર વેપારી ઉત્પાદકો સામે ત્રિસ્તરીય પગલાઓનું સરકારે આયોજન કરેલું છે. આ ત્રિસ્તરીય ત્રણ પ્રકારે, તો એની અંદર જે જુદી જુદી અદાલતોની રચના કરવામાં આવેલી છે એમાં પહેલું છે ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલતોમાં જિલ્લા ફોરમ અથવા એને કહેવાય છે જિલ્લા મંચ. હવે આ જિલ્લા મંચ કે જિલ્લા ફોરમની અંદર ગ્રાહકને કોઈ પણ પ્રકારનું માલ સામાનનું આરોગ્યનું અથવા માનસિક કોઈ પણ પ્રકારની હાનિ થઈ હોય તો તમે નુકસાની બદલ વળતર કે દાવો માંડી શકો છો. આ વળતર તમને કોર્ટ દ્વારા ચૂકવવામાં આવે છે અને જિલ્લા ફોરમ છે તેની અંદર દેશમાં 571 જેટલી જિલ્લા ફોરમ આજે આખા દેશની અંદર બનાવવામાં આવેલી છે અને કાર્યરત છે એવી અદાલત એટલે જિલ્લા ફોરમ, જેની અંદર 20 લાખ રૂપિયા સુધીના દાવાઓ છે એ દાવાનો કેસ દાખલ કરી શકાય છે. એટલે કે ડિસ્ટ્રિક્ટ લેવલ, ત્યાર પછી આવે સ્ટેટ લેવલ અને નેશનલ લેવલ. તો અહીંયા તમે 20 લાખ સુધીની નીચલી અદાલત છે ને એની અંદર 20 લાખ સુધીના કોઈ પણ દાવો છે એ દાવો દાખલ કરી શકો છો. ત્યાર પછી એની ઉપર આવે છે બીજી અદાલત રાજ્ય કમિશન. રાજ્ય કમિશનની અંદર દેશની અંદર આખા જુદા જુદા રાજ્યોની અંદર 35 રાજ્યોની અંદર આ પ્રકારની એ રાજ્ય ફોરમ કાર્યરત છે, જેની અંદર 20 લાખ ઉપરના એથી શરૂ કરી અને 1 કરોડ સુધીના જે દાવાઓ છે એ દાવાઓ આપણે સ્ટેટ લેવલની અદાલત છે તેની અંદર તમે કેસ કે દાવો માંડી શકો છો. તો તેની અંદર આ દાવાઓ સ્વીકાર્ય બને છે. ત્રીજા પ્રકારની છે નેશનલ કક્ષાની નેશનલ કમિશન, એને કહેવાય છે રાષ્ટ્રીય ફોરમ, જેની અંદર 1 કરોડ કરતાં પણ વધુ રૂપિયાના કોઈ પણ નુકસાની સંદર્ભના દાવાઓ હોય તો એ દાવા માટેનો કેસ દાખલ કરી શકાય છે અથવા અરજી દાખલ કરી શકાય છે, જે મોટાભાગે ટોચ ઉપર આવેલી છે એટલે પ્રાદેશિક કક્ષાએ જિલ્લા લેવલની, એનાથી ઉપરની રાજ્ય કક્ષાની, એનાથી ઉપરની રાષ્ટ્રીય કક્ષાની. આવી ત્રણ અદાલતો છે એ ગ્રાહકોને સુરક્ષા સંદર્ભે ન્યાય આપવાનું કામ કરે છે અને આ અદાલતની અંદર 5 સભ્યોની એક કમિટી હોય છે અને એ કમિટી છે એ 90 દિવસની અંદર કોઈ પણ ગ્રાહકને જે નુકસાન થયેલું છે એ શારીરિક હોય, માનસિક હોય કે આર્થિક હોય, આ ત્રણેય બાબતમાં ગ્રાહકોને એટલે કે કન્ઝ્યુમરને વળતર આપવાનું કામ કરે છે, વળતર ચૂકવી આપવાનું કામ કરે છે. એ આ અદાલતનો મહત્ત્વનો કહી શકાય એવા પ્રકારની જોગવાઈઓ કરવામાં આવેલી છે. તો આ ત્રિસ્તરીય મહત્ત્વની ગ્રાહક સુરક્ષા સંદર્ભની જોગવાઈઓ, એના માટેનો આ પ્રથમ ઉપાય. બરાબર.